आप सबनो हार्दिक स्वागत करूं छु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय संस्कृत एमा ग्रामर मा संधि नी शुरुआत करी छे। अत्यार सुधी आपणे कुल संधि ना त्रण भाग लीधा छे, आज जोवाना छे भाग नंबर 4। तो एक थी त्रण भाग नी अंदर संधि कोने कहेवाय, संधि ना जुदा जुदा प्रकार અને એમાં સંધિ જે પહેલો પ્રકાર સ્વર સંધિ, અને સ્વર સંધિના જુદા જુદા ચાર પ્રકાર છે એની આપણે માહિતી મેળવી હતી। તો વિદ્યાર્થી મિત્રો, ભાગ નંબર 4 ની શરૂઆત કરીએ એ પહેલા આપણે જે આગળની જે વિડિયો છે એને આપણે રિવિઝન કરી લઈએ। તો સંધિ, સંધિ કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, એમાં જુદા જુદા વર્ણો એટલે અક્ષરો, જુદા જુદા વર્ણો અક્ષરો एक साथे आवे त्यारे अने एक जुड़ा जाए से इने आपणे संधि कहेवामां आवे छे। संधि ना कुल त्रण प्रकार छे, स्वर संधि, व्यंजन संधि अने विसर्ग संधि। हवे स्वर संधि कोने कहेवाय? स्वर एटले शुं? बराबर, जेनो उच्चार करती वखते कोईनो सहारो लेवो पड़तो नथी, पोते स्वतंत्र छे अने स्वर कहेवामां आवे। आम स्वर कुल 13 से, बराबर। પછી આપણે વ્યંજન, વ્યંજન સંધિ, બરાબર, વ્યંજન કુલ 33 છે અને વ્યંજનના બરાબર જુદા જુદા 5 પ્રકારો છે। પછી ત્રણ ગુણ વિસર્ગ સંધિ, વિસર્ગની અંદર વિદ્યાર્થી મિત્રો એમાં કોઈ પણ શબ્દ પછી બેટા ઉકા હોય અને વિસર્ગ કહેતા હોય। તો આ જે સંધિ, આ જે સ્વર, વ્યંજન અને વિસર્ગના ટૂંકમાં માહિતી મેળવી। પછી વિદ્યાર્થી મિત્રો, સ્વર આપણે સંધિ જોવાના છે, એમાં સ્વર સંધિ છે, સ્વર સંધિના જુદા જુદા ચાર પ્રકાર પડે છે એ આપણે જોયું। એમાં પ્રથમ આવે છે સ્વર્ણ દીર્ઘ સંધિ, પછી ગુણ સંધિ, વૃદ્ધિ સંધિ અને યણ સંધિ। દરેકને આપણે નિયમો જોયા અને કેટલા જે પ્રત્યયો છે બરાબર ભક્તિ પર આપણે નિયમ બનાવ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયોની અંદર સંધિ બરાબર સંધિનો જે બીજો પ્રકાર છે વ્યંજન સંધિ એની આપણે શરૂઆત કરવાના છે। સ્વર સંધિ પૂર્ણ કરી છે બરાબર, આપણે શરૂઆત કરીશું વ્યંજન સંધિ। તો વિદ્યાર્થી મિત્રો, વ્યંજન એટલે શું? વ્યંજન એટલે જેનો ઉચ્ચાર કરતી વખતે, અહીં લખ્યું છે જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરની મદદ લેવી પડે એને વ્યંજન કહેવામાં આવે છે। વ્યંજન કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરનો સહારો લેવો પડે, મદદ લેવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે। પછી દર્શક છે વિદ્યાર્થી મિત્રો, વ્યંજન કુલ કેટલા છે? 33 છે। વ્યંજન કુલ 33 છે અને વ્યંજનના આમ કુલ 5 પ્રકાર પડે છે બરાબર। આપણે જોવા છે સંધિ, જો વ્યંજન સંધિ કોને કહેવાય? બે વ્યંજનો જોડાવાથી, બે વ્યંજનો જોડાવાથી જે ધ્વનિ પરિવર્તન આવે અથવા થાય ત્યારે વ્યંજન સંધિ કહેવામાં આવે છે। શું કીધું છે? બે વ્યંજનો જોડાવાથી જે ધ્વનિ પરિવર્તન આવે, જે વિકાર પરિવર્તન આવે તેને આપણે વ્યંજન સંધિ કહેવામાં આવે છે। પછી વિદ્યાર્થી મિત્રો, વ્યંજન સંધિના આમ જુદા જુદા પ્રકારો છે, જુદા કેટલાક નિયમો છે તે આપણે માહિતી મેળવીએ। તો વ્યંજન સંધિનો નિયમો, એમાં પ્રથમ નિયમ છે શબ્દના અંતે એટલે પદાંતે, પદાંતમાં થાય પછી શબ્દ થાય, શબ્દના અંતે પદાંતે મ, મ કેવો છે? ખોડો છે એટલે અર્ધોમાં છે બરાબર। મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થાય છે। શું કીધું છે? મનો અનુસ્વાર થાય છે, વ્યંજન સંધિનો પહેલો નિયમ બરાબર। વ્યંજન સંધિનો પહેલો નિયમ છે શબ્દના અંતે એટલે પદાંતે, શબ્દના અંતે એટલે પદાંતે મ પછી કોઈ પણ વ્યંજન આવે, મ પછી કોઈ પણ વ્યંજન આવે ત્યારે બરાબર મનો અનુસ્વાર થાય છે। મનો અનુસ્વાર ક્યાં થાય વિદ્યાર્થી મિત્રો? અહીં પૂર્વ પદમાં આપ્યું, ક્યાં જવું કહેવાય? પૂર્વ પદ કહેવાય, પૂર્વ પદ, અને કહેવાય ઉત્તર પદ।
तो आ म પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો શું બની જાય મન બરાબર મ પછી જે આવે એનું જાય અનુસ્વાર બની જાય મ પછી જે શબ્દ હોય પૂર્વ બરાબર મ પછી જે શબ્દ હોય કે મ પછી જે પણ અક્ષર હોય એના પર શું જાય અનુસ્વાર આવે એટલે થાય દેવમ વંદે ફરી જણાવું છું શબ્દના અંતે એટલે પદાંતે મ પછી કોઈ પણ વ્યંજન આવે તો મનો અનુસ્વાર થઈ જાય છે મ પછી પહેલા કોણ આવે છે વો પર અનુસ્વાર થઈ જાય છે એટલે દેવમ વંદે પછી ગ્રામમ વત્તા ગચ્છતિ તો મ છે મ કયો છે વિદ્યાર્થી આ કોળો છે કેમ જાય ગ્રામમ ગચ્છંતિ છે બરાબર તો આપણે એને સંધિ જોડીએ તો આ જે મ એ આ મ ઉપર જઈને ગ્રામમ ગચ્છતિ આવી ગયો ને બરાબર એ લેતી पहला नियम के अंदर पहलो जो नियम से व्यंजन संधि नो बराबर अंदर से जो से शब्द ना अंत म आवेलो होय शब्द ना अंत म आवेलो होय અને ઉત્તર પદમાં પહેલું અક્ષર વ્યંજન આવેલો હોય તો મ નો અનુસ્વાર થઈ જાય છે આપણે જો દેવમ પર પ્લસ વંદે એટલે દેવમ વંદે ગ્રામમ તગસ એટલે ગ્રામમ ગસંતિ હવે જે આપણે વિદ્યાર્થી મિત્રો વ્યંજન સંધિ નો બીજો નિયમ શબ્દના અંતે બરાબર એટલે કે અહીં શબ્દના અંતે પદાંતે મ પછી કોઈ પણ સ્વર આવે તો મ માં બળી જાય છે અને મ પૂર્ણ અક્ષર બની જાય છે વ્યંજન સંધિનો બીજો નિયમ છે શું કીધું છે શબ્દના અંતે એટલે પદાંતે મ આવેલો હોય એટલે પૂર્વ પદમાં મ આવેલો હોય ને ઉત્તર પદમાં શરૂઆત અક્ષર સ્વર હોય તો એ સ્વર મ માં ભળી જાય ને બરાબર એ પૂર્ણ અક્ષર બને છે તો જુઓ વિદ્યાર્થી આપણે જોઈએ ધનમ વત્તા ઈચ્છતિ તો આ મ કેવો છે અર્ધો છે બરાબર પછી ઈચ્છતિ છે એટલે હસ્વ ઈ છે એટલે નાનો ઈ છે તો આ જે ઈ છે એ આ માં મ માં ભળી જાય તો મનો શું બની જાય હસ્વ બની જાય કે ધનમ મી ઈચ્છતિ એટલે ધનમ મી ઈચ્છતિ એટલે એવો હવે બીજી લઈએ આપણે વયમ પ્લસ ઉદા વનમ પ્લસ ઉદાનમ તો હું લખ્યો એ કુ છે પ્રમો છે હસ્વ ઉ હસ્વ મે આપણે કે કે દર્શન આવી દર્શાવીએ બરાબર તો વયમ ઉદાનમ તો મ માં ઉ ભણી જાય એ પણ જાય મુ બની જાય વયમ ઉદાનમ એક જો વિદ્યાર્થી મિત્રો પછી જો એમાં પછી ત્રણ નંબરમાં ત્વમ પ્લસ અશ્વમ આ મ અર્ધો છે આ અ આખો છે આ સ્વર આ મ માં ભળી જાય તો આખો મ બની જાય પછી આ ત્વમ યુ ત્વમ સ્વમ થઈ ગયો ત્વમ સ્વમ આ છે વિદ્યાર્થી મિત્રો નિયમ નંબર બે વ્યંજન છંદ નિયમ નંબર 2 પછી નોંધ આપીએ છે વાક્યના અંતે આવતા શબ્દોમાં અનુસ્વાર થતો નથી નો આપણે અહીં વ્યંજન સંધિમાં નિયમ નંબર 2 માં નોંધ આપીએ છે કોઈ પણ સંસ્કૃતમાં વાક્ય હોય તો વાક્યના અંતે અનુસ્વાર મૂકવામાં આવતો નથી જો અપિ ખાદસી ત્વમ તો આ ત્વમ છે બરાબર તો આ શબ્દો છે છેલ્લો શબ્દ છે પાછળ આપણે અહીંયા અનુસર મૂકો ને અનુસર મૂકેલો ખોટું પડે તો શું થાય એ મો આવે તે છેલ્લો જે અક્ષર હોય એના પર નું છે અનુસર આવતો નથી પછી જો બે મનસા સતામ સ્મરણીયમ તો અહીંયા પણ શું છે અનુસર કેલું છે તે અહીંયા અર્ધું માં છે તો વાક્ય સાચું છે પછી જો વિદ્યાર્થી મિત્રો ગસ્ત્વમ ગસ્ત્વમ અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો અનુસર કરવામાં આવ્યો કે નિયમ જ છે કોઈ પણ સંસ્કૃત વાક્ય હોય કોઈ પણ સંસ્કૃત વાક્ય હોય તો અંત જે કોઈ પણ અક્ષર હોય એના પર અનુસ્વાર આવતો નથી અહીંયા પર ત્રણ વાક્ય આપેલા છે દરેક અનુસ્વાર નથી હવે જો વિદ્યાર્થી મિત્રો વ્યંજન સંધિનો ત્રીજો નિયમ હિમાં દર્શાવ્યો છે શબ્દના અંતે એટલે પદાંતે ન ની પૂર્વે એટલે અહીં ન છે ન ની પહેલા દીર્ઘ સ્વર હોય દીર્ઘ સ્વર એટલે એનો આખો સ્વર હોય અને તેની પછી કોઈ પણ સ્વર આવતો હોય તો ન માં સ્વર ભળી જાય
पूर्ण अक्षर बने छे नियम नंबर 3 सो कीधो से शब्द ना अंते न होय अने न नी पहला એટલે પૂર્વ પદ માં ન ની પહેલા હું હોય દીર્ઘ સ્વર હોય એટલે આખો સ્વર હોય અને ઉત્તર પદ માં સ્વર હોય બરાબર તો હું કીધું છે ન માં પડી જાય એ પૂર્ણ સ્વર બને છે આપણે ઉદાહરણ કે ઉદાહરણ કે લાવશું જો તો ગ્રંથાન પર પ્લસ અન્યંતિ ગ્રંથાન પ્લસ અન્યંતિ છે હવે આ જે ન છે વિદ્યાર્થી તો છે થોડો ન એટલે અર્ધ ન છે પૂર્ણ ન નથી હવે ન ની પહેલા જે થા છે માં કયો સર સમય તો વિદ્યાર્થી મિત્રો ઈમાં સમય તો છે આ કયો સમય સમય તો છે ઈમાં આ પછી જુઓ આમાં આ છે તો બરાબર તો આ જે આ છે એ આમાં ન માં ભળી જાય શું બની જાય તો ના બની જાય તો આપણે શું કહેવાય છે ग्रंथा ना नयंति ये जो ग्रंथा ना नयंति जो आगे ना नौ बन गया आ आ से इन नाव में आ गया तो बन गया ना बन गया तो ग्रंथा ना नयंति ये जो हूं से उत्तर पद में जो पहलो जो स्वर होय उत्तर पद में जो पहलो जो स्वर होय ए पूर्व पद ना अंतिम के व्यंजन में बढ़ी जाए से હું કીધો છે શબ્દના અંતે ન હોય ન ની પહેલા હું હોય દીર્ઘ સ્વર હોય અને તેના પછી કોઈ પણ સ્વર હોય એ સ્વર ન માં વળી જાય ને કી કહે છે સ્વર મળી જાય ને પૂર્ણ અક્ષર બને છે કે જો આ જે ન અડધો છે આખો ન બની ગયો એટલે ગ્રંથા ના નિયંતિ હવે બીજું જુઓ ભવાન વત પ્લસ અપિ છે અહીંયા વા છે એટલે કયો સ્વર આવડે છે આ આવડો છે અહીંયા અ છે અ આ નામ આવી ગયું એટલે ભવાના અપિ પછી મોદકાન પ્લસ ઇસ્સતિ છે તો આ સ્વર છે કયો છે કયો છે હસ્વ ઈ છે એટલે લખ્યું છે હસ્વ રસ હું કે હસ્વ ઈ તો નામ ઉપર પણ કે બની જાય ને હસ્વ એટલે કે મોદકાન ની સંતિ મોદકાન ની સંતિ પછી જો દુર્જનાન પ્લસ ઈશ્વર તો વિદ્યાર્થી મિત્ર અહીંયા ન પેલા સ્વર પ્રત્યુ છે દીર્ઘ સ્વર છે ને પાછળ પણ દીર્ઘ સ્વર છે આ દીર્ઘ સ્વર ન માં આવી જાય હું કે ન દીર્ઘ બની જાય બરાબર તો કે દુર્જના ની સ્વર હ થેન્ક યુ તો વૃક્ષાન પ્લસ ઉદેકે છે હવે આ જે સ્વર છે કે સ્વર છે વિદ્યાર્થીઓ આ સ્વર છે તમને ખબર છે ઉ એટલે કઈ કહેવાય આ કહેવાય બરાબર પૂર્ણ વિધેય નું કહી શકાય ઉ એટલે આ અશ્વ ઉ તો વિદ્યાર્થીઓ હસ્વ ઉ આ નામ આવે કે પણ કે નું બની જાય એમ કે રુક્ષા નું ધકે તે રુક્ષા નું ધકે તો વિદ્યાર્થી મિત્રો આજ આપણે વ્યંજન સંજ્ઞા કુલ આપણે ત્રણ નિયમો જોયા હવે પછી આપણે ચોથો નિયમ જોઈએ તો એના પહેલા વિદ્યાર્થી તમારો સ્ક્રીનશોટ પાડ લો પછી આપણે આગળ વધીએ હવે જો વિદ્યાર્થી મિત્રો વ્યંજન સંધિનો ચોથો નિયમ અત્યાર સુધી આપણે વ્યંજન સંધિના કુલ ત્રણ નિયમ જોયેલા છે હવે આ ચોથો નિયમ છે એ તમારે બરાબર સમજવાનો હોય છે જ્યાં સુધી આ પુસ્તક ન આવે ત્યાં આપણે જરા પણ ખ્યાલ આવશે નહીં હવે દર્શાવ્યો છે અનુનાસિક સિવાયના પદાંત એટલે શબ્દના અંતે વ્યંજન પછી કોઈ પણ સ્વર અથવા ઘોષ વ્યંજન આવે તો તે પદાંત શબ્દ વ્યંજનને બદલે તેના જોડનો ત્રીજો વર્ણ મૂકવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં દર્શાવેલા છે આ જે દર્શક ક ખ ચ સ ટ ઠ ટ થ પ ફ આમ છે અઘોષ વ્યંજન છે પછી ઘ ઘ જ્ઞ જ પછી આપણે ડ ઢ દ ધ ભ ભ હું છે અઘોષ વ્યંજન છે બરાબર પછી એ દંતના છે કે આ અનુનાસિક વ્યંજન છે આ જે વર્ણ બોલતા હોય જ્યારે કેમ નીકળતા હોય નાક માટેના જે સ્વર એના જે બરાબર અવાજ નીકળતો ધ્વનિ નીકળતી હોય તો વિદ્યાર્થી મિત્રો ટૂંકમાં દર્શાવ તમને જણાવું કે અહીંયા આ જે વ્યાખ્યા દર્શાવવામાં આવી છે એમાં શું કહેવામાં આવ્યું છે બરાબર આપણી ભાષામાં તમને જણાવું તો પ્રથમ પદ એટલે આપણે પ્રથમ પદને શું કીધા છે પૂર્વ પદ કીધા છે અંતિમ પદને શું કીધા છે ઉત્તર પદ કીધા છે
तो प्रथम पद ना अंतिम के अक्षर होए प्रत्यायन तो प्रथम पद ना के अंतिम अक्षर होए एक क्या हो गये आ गो अगोस व्यंजन अथवा गोस व्यंजन माते गमिते एक हुवो जो ये फर्जी पे कर रहा हूँ के आगे चौथो नियम से ये तुमने सुख क्यों मांगे जड़ा हुआ सुख बराबर के पूर्व पर उत्तर पर एम बे पद होए से शब्द नहीं अंदर तो पूर्व पद मा ये अंतिम अक्षर होए पूर्व पद मा ये अंतिम अक्षर होए ये क्या थी होए अगोस व्यंजन अथवा गोस व्यंजन माती गमे ते एक होए पसी उत्तर पद मा ये प्रथम ये अक्षर होए उत्तर पद मा ये प्रथम अक्षर होए ये व्यंजन अथवा स्वर होए शू से व्यंजन अथवा स्वर हो जोइए तो आगे अंत पूर्व पद ये अंतिम अक्षर नो तीजो वर्ण मुकवानो से अंतिम अक्षर नो तीजो वर्ण मुकवानो से तो विद्यार्थी मित्रों आपने एक बस एक आपने क्या संधि जोड़ी से अंतर वधारे ख्याल आवश्य जो आपने वर्णात्मकता वयम प्रतिनिधि से आपने संधि में प्रयत्न करें नौकर से वर्ण बराबर पसी आ तो से भक्त कयो से जीव तो कयो से अगोस व्यंजन से ने अगोस व्यंजन से पसी वस में कयो से वत व्यंजन से तो तोनो तीजो शब्द मुकाने तोनो तीजो कयो से एक बे अने त्रण कयो से अर्धो दस है हम के अर्धो दस अभी कयो पसी आपने वनम शब्द जुड़वानो से वनम मत के वो पासड लकासी ने वो क्या लकासी दनी बागी मा लकासी अगर लकासी द वो बराबर आविति वो क्या है वो बराबर आविति बताओ वना वनम आविति लकासे आज अंतिम शब्द होए बराबर इनो तीजो वर्ण उत्पन्न होए तो ना तीजो वर्ण में द में को व क्या है यानी पासा आविति हो बराबर थे जो वना वनम भाई बीतियो जी ये पहले जे कपूप वत्ता दक्षिणा कपूप वत्ता दक्षिणा तो से तो अबे ये आप बॉय वो बॉय पैर कर गोस से कबोस व्यंजन से जो बॉय यहाँ पे से कोई भी व्यंजन से गोस में गोस व्यंजन से पसी जो पैसा द से एक व्यंजन से तो वनो तीजो शब्द मुक्वान होए आगे ब लाइन से नती शब्द क्या से एक बे त्रण आ ब से बराबर आपने जोड़ी क बराबर पसी ब से तो ब बब इधर भी क्यों हो से और दो से ब और दो से ने तबे ब और दो ही बराबर पर दक्षिणा जरूर हो से तो दक्षिण जरूर हो से जरूर ब अलग लगे जैसे बराबर अलग दे दक्षिणा थैंक यू ब अभी कर दो दक्षिण जाए क्यों क्या लगे ब अलग दे वैसे क्यों रुक्षात वत्ता अवतृतः मतलब रुक्षात वत्ता अवतृतः अवतृत बराबर रुक्षात अवतृत तो आ त से बराबर तो जो भी देर पुस्तक के अंदर त पेया प्रकार में गोस व्यंजन से गोस व्यंजन से जो त कयो से अगोस व्यंजन से तो आपने जो तकी रुक्षात बराबर पितन की रूप बीजो के आव से ए बे त द से द मई को बराबर द मई को पसी मन में से अवतृत लग लो से बराबर तो आ द अर्ध मई को ने कैट कर दो मई द अर्ध से द अर्ध मई को पण अ द और अ बनने भेगा थे ये द आखो बनी जाए तो शक्कर का आ प्रकार से द पसी तरित रुक्षात बराबर अवतृत आवे प्रकार से क्या नहीं बो केम के दो है आपको बनी की बराबर अबे जो क्या नंबर महत्वता गगनम वे तब कयो से आपको तीर्थ खेला हो गये कयो से अपोस के इंडियन से बराबर नेतो ने तीजो तीजो वन से मुझे द वन से आप लगे मुलाकात से महापस महादेव को बराबर वे तोनो तीजो मुख्य छाव से द आव से हम द क्यों से अर्धो तो गगनम शब्द जुड़ो से टिकट का से लगा से गगनम तो आज ये क्या नाम ने संधि से ये आवृत्ति विद्या में तो जोड़ा से
હવે જો 5 નંબર સરોવરા બ્રહ્મુંડ સરોવરા પછી ઉદયન ઉત્પતન લખલો છે ઉત્પતન છે તો અહીં તો છે કયો વ્યંજન છે જો તો અગોસ વ્યંજન છે પણ આ ઉ છે સ્વર છે કે વ્યંજન છે હસ્વ ઉ છે ન ઉ છે હસ્વ એટલે સ્વર છે તો આપણે સંધિ જોડીએ સરો વરા બરાબર તો માને શું લખીશ આપણે દ મૂકીશું દ મૂકો બરાબર દ મૂકો પછી આ આ દ આ ઉ બરાબર ત માને શું મૂકો આ દ મૂકો બરાબર તો આ ઉ અને દ બંને ભેગા થાય પછી પણ ક્યાંય રસવાળ બની જાય એટલે હસ્વ બની જાય સરોવર તુ પતન अभी विद्यार्थी ने संधि जुड़ा सी પછી જો વિદ્યાર્થી સર નંબર માં અયવત્તા અંત છે તો જો અપ્લાય અયવત્ત અંત છે અમીકો હવે જો ક્યો ક્યો ક્યાં આવે છે જો ક્યો અહીં આવે છે અકોસ વ્યંજન છે બરાબર ક્યો નું ટીયુ રૂપ કે જ થાય બરાબર જ મૂકે કેવો છે જો અર્ધો છે તો અર્ધો મૂક્યો બરાબર પછી અંત જો બરાબર આ જ મૂક્યો બરાબર સમાટે કોઈ જગ્યાએ ક નો તીયુ બરાબર પણ જો આ આ અ અને જ બંને ભેગા થાય તો જો આખો બની જાય એટલે કા છે આ કા છે અજંત કેલે ગો આવડી પછી જો 7 નંબર માં પવનાત વત્તા ભયમ લખલો છે પવનાત વત્તા ભયમ તો વારંવાર આવે છે છેડો યુ છે કે વ્યંજન છે અકોષીય વ્યંજન છે તમે શું કરો છો કે દ મૂકવાનો છે આપણે લખીએ પવ નાદ દ કે વર્દો બરાબર આ ભયમ કે કે પવનાત ભયમ આ રીતે લખાશે પછી જો એના પર 8 નંબર વિલાદ વત્તા બહી ત પાસ્ત્રિત્ય આવ્યો તેની શું આપણે દ મૂકો કે એવો અડધો દ बिलात बिलात वही वही એટલે બહાર નીકળવું બરાબર પછી જો આ દીપવત્તા અંત છે આ દીપ જો હવે ક જો ક ક્યાં ગોસ ક ગોસ વ્યંજન છે જો ક જો ક્યાં છે ક અહીંયા છે બરાબર હવે અને આ હું છે એટલે દીપવત્તા અંત છે અંત હું છે અ હું સ્વર છે સ્વર છે ને હવે આપણે ક નું કીવું થશે 1 2 3 ગ બનશે આપણે ગ મૂક્યો આ ગ મૂક્યો પણ ગ તો છે એટલે અડધો છે પણ આ જે અ ગ સાથે સમા જાય તો આખો બની જાય લખાશે દિગંત આ રીતે લખાશે હવે જે 10 નંબર માં સ વત્તા એવ કેટલું લખ્યું છે કે સ વત્તા એવ હવે સ મૂક્યો પછી જો વિદ્યાર્થીઓ આ જે દ છે દનો તીયુ હું થશે ક્યાં ગયો આ દ દ જો કરો તો ત બરાબર આ દ અહીંયા છે જો બરાબર દ અહીંયા છે તો હું થશે સ વત્તા એવ છે બરાબર દ ને આપણે તીયુ રૂપ મૂકીએ બરાબર એક વાર ધરણ ક છે બરાબર સટ લખ્યું છે સરી શું લખ્યું છે 8 ટ છે ટ દ નથી હવે જો ટ છે પણ ટ કયો છે ઘોષ વ્યંજન છે ઘોષ વ્યંજન જો હું છે અઘોષ વ્યંજન છે હવે એનું ટી રૂપ મૂકીએ તો આવે આ ડ આવશે ના કે ડ પણ ડ કયો એટલે અડધો છે કયો છે અડધો છે ને ડ પણ પાછળ આપણો છે અ આપણો છે તો આપણે અ ભેગો કરીએ એટલે શું બની જાય અંતે બનશે એ બનશે શું લખાશે સદેવ આવી રીતે લખાશે પછી જો અગિયાર નંબર સુપત્તા અંત છે પ ક્યારે ગયો તો પ અહીંયા આવે છે ઘોષ વ્યંજન છે કોનો ટી ઊંડાઈ બ બનશે એટલે શું આવશે સુ બરાબર પ છે કોણ ટી ઊ બનશે આ બ બનશે બરાબર પ બ બધો છે અડધો છે પણ બ સાથે આ અ આવે છે એટલે આખું બની જાય છે સુબંત ચલે એવો તો વિદ્યાર્થી મિત્રો આ જે વ્યંજન સંધિનો જે ચોથો નિયમ છે એ આપણે અહીં આપણે પૂર્ણ કર્યો તો દરેક વિદ્યાર્થી
વિદ્યાર્થી મિત્રો આનો પહેલા સ્ક્રીનશોટ પાડી લો હવે દરેક વિદ્યાર્થી મિત્રોએ સ્ક્રીનશોટ પાડ્યો હોય એવી હું આશા રાખું છું વિદ્યાર્થી તમને હું ફરીથી જણાવું છું આ જે ચોથો નિયમ છે બરાબર થોડો અટપટો છે જ્યાં સુધી તમને આ અગોસ કે ઇન્ડિયન ગોસ વિન તમને ખ્યાલ ન આવે ત્યાં સુધી તમે આ જે સંધિ છે તમે ન્યાય આપી શકો નહીં તો વિદ્યાર્થી મિત્રો ફરી ફરી વિડિયો જોઈ સમજવાનો પ્રયત્ન કરજો દરેક વિદ્યાર્થીને જય હિન્દ જય ભારત